વિકાસ મોટા મોટા પોલ ખોલતો અને જીવતો જાગતો વિકાસ ત્યારે પાવી જેતપુર તાલુકાના કેવડા ગામનો કિસ્સો તંત્ર બે કિલોમીટરનો રોડ ન બનાવતા પ્રજાને પચીસ કિલોમીટરનો ફેરાવો કરીને જવું પડે છે ત્યારે રાજકીય નેતાઓ ચૂંટણીના સમયે વચનોની લાણી આપી જાય છે પરંતુ ચૂંટાયા પછી નેતાઓ આદિવાસી પ્રજા પ્રત્યે ઉદાસીન દેખાતા હોય છે ત્યારે આદિવાસી પ્રજામાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાની સરહદ વચ્ચે આવેલ પાવી જેતપુર તાલુકાનું કેવડા ગામ આવેલું છે આ ડુંગરા વિસ્તારમાં આવેલા ગામડાઓ પોઈલી જોગપુરા વડલી બાબોર જેવા ગામડાઓ આવેલા છે જેમાં પાણી જૂથ ગ્રામ પંચાયત અને કદવાલ જૂથ ગ્રામ પંચાયત મળી લગભગ ચાર થી પાંચ હજારની વસ્તી ધરાવતો આદિવાસી અંતરિયાળ વિસ્તાર હોવાથી ઊંચા ડુંગરોની વચ્ચો વચ્ચે આ ગામો આવેલા છે જે ચોમાસાની સિઝનમાં કેવડાથી બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી આવવા જવા માટે સીધા રસ્તાની સુવિધા ન હોવાને કારણે એક વૃદ્ધા મહિલા

તે લઈ કેવડા ગામના લોકો તેમજ આસપાસના ગામડાઓના લોકોની વારંવાર રાજકીય નેતાઓ તેમજ ગુજરાત સરકારને રજૂઆત કરવા છતાં પણ સીધો રસ્તો બનાવવાની વાતને કોઈ સરકારી તંત્ર કે રાજકીય નેતાઓ પણ ધ્યાને લેતા નથી અને ચૂંટણી આવે ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે નજીકમાં આવેલ બાર ખટાશ ડુંગરવાટ મુવાડા કદવાલ પીએચ સેન્ટર આવેલ છે ત્યાં દવાખાનામાં લઈ જવા માટે સમયસર એકસો આઠ પહોંચી શકતી નથી જેના કારણે ઘણા લોકોને જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે બીજી બાજુ નજીકમાં જ આવેલા બાર કદવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી જગ્યા હોવાના કારણે

બહુ તકલીફ પડે છે આ રસ્તામાં ચાલતા જવું પડે છે અને ચાલતા આવવું પડે છે અને આ રસ્તાના વારંવાર બધું આમ સરકાર રજૂઆત કરે છે તો પણ આ રસ્તો બનાવી નથી આપતા અમારે જવા આવવા માટે બહુ તકલીફ પડે છે બાળકો અને બનવા જવા માટે એ એક બીજું બાળક એમ હંગાટે હોય તો જવાય ને એકલું બાળક હોય તો એને જઈ નથી શકાતું અરે રોડની જરૂર છે કે આ અહીં સીધો રોડ લેવાનો છે કઈ ખાજે મોંદે જવાનું થાય તો ખોઈ મે ખાલી ખબે મે કેલીન જવાનું થાય એ ખૂબ દૂર પડે છે આજે મોંદે લઈને જવું પડે કેવડા થી 12 ઉતરવાનું તો કદવાલ લઈને જવાનું 108 ને ફોન 108 ને ફોન કરે પણ તે દૂર પડે છે પચીસ કિલોમીટર ફરીને આવવાનું ખરું નહીં કેવડા એટલે ખૂબ લાંબુ પડે છે કેવડે આવવાનું કેવડાથી બહાર જવાનું બે કિલોમીટર થાય ઉચકી લઈને જવાનું રોડ તો અહીંથી જાય તો સારું અમારે એમ હું કેવડા ગામનો વતની છું અમારે આ વડલી પુલી કોઠી ફાભોર એમ ફરીને આવવાનું પચીસ કિલોમીટર થાય છે અને કોઈ અમારા ગામમાં કોઈ બી બીમાર હોય એટલે ઠાઠણી બાંધીને અહીંથી બારમાં સીધું લીજવા માટે બે કિલોમીટર થાય છે એ રોડની અમારી માંગણી છે સરકારને અને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અમારી પાછળ કોઈ ધ્યાન દોરતી નથી આ બાજુ ફરીને જવાના તો પચીસ કિલોમીટર થાય છે જો બીમાર હોય તો આ બાજુ લઈ જવા તો બીમાર હોય તેનો જીવ જોખમો મુકાઈ જાય ત્યાં સુધી કોઈ તંત્ર સતત બનતું નથી અમારે કેવડું જોપરું ઈટવાડુ અને ચુલી આમ ચાર ગામોની વસ્તી છે આમાં કુલ પાંચથી થી ચાર હજારથી પાંચ હજારની ની વસ્તી ધરાવતું ગામ છે ત્યાં ખોટા ખોટા વાયદા કરી જાય છે તમારો રોડ મંજૂર થઈ જાય તમારું આ થઈ જાય તમારું તે થઈ જાય ખોટા ખોટા વાયદા કરી જતા રહેશે ચૂંટણી પતી જાય પછી કોઈ ગામમાં કોઈ પગ પણ મુકતું નથી અલ્લાખા પઠાણ નો રિપોર્ટ છોટા ઉદેપુર